વિશ્વની સૌથી મોટી ગણી શકાય તેવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનો વડાપ્રધાન મોદીએ રાંચીથી શુભારંભ કરાવ્યો છે. આ યોજનામાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર અને કેશલેસ મેડિકલ વીમાના લાભ આપવામાં આવશે અને ગરીબો માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2.65 લાખ પથારીઓની સુવિધા ઊભી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે દેશના 30 રાજ્યોમાં 445 જિલ્લાઓમાં એકી સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થયો હોવાથી જિલ્લા આરોગ્ય ટીમે મોરબીના ટાઉન હોલ ખાતે સમારોહ ગોઠવ્યો હતો, જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, DDO SM ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ લક્કડ, ડોક્ટર DV બાવરિયા સહિતના અનેક ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પંચમહાલ જિલ્લામાં કૃષિ અને પંચાયત રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમારે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડનું વિતરણ કરાવવામાં આવ્યું હતું તથા મંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે લાભાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા સહાયતા કેન્દ્ર કિયોસ્કનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જ્યારે સેલવાસમાં આશરે 32,000 પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને આ યોજના માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્યમાન ભારત જે આપણા હેલ્થ બીમાર પડે કોઈને પણ આખા પરિવાર આખા કુટુંબની અંદર જે આ હેલ્થ વીમા જે છે એ વીમાના માધ્યમથી ગરીબ સમાજ, ગરીબ આદિવાસી સમાજ હોય, પરપ્રાંતિ સમાજ હોય કે કોઈ પણ અધિકારી હોય એ તમામ લોકોને આમાં સમાવેશ કરવામાં, અંદર 1 લાખથી વધારે ઇન્કમ હોય અને એ પરિવાર કોઈ નાનો દેશ એની મૂળભૂત જવાબદારીઓ એ પ્રજા કલ્યાણના કાર્યોની જ રહેલી છે. શાસનના થકી આ દેશના પ્રત્યેક નાગરિકનું કેવી રીતે કલ્યાણ થઈ શકે, એને સુખાકારી કેવી રીતે આપી શકાય, એના હિતોની રખવાળી કેવી રીતે કરી શકાય, આ સમગ્ર બાબત જોવાની જવાબદારી શાસનની હોય. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન ભારત હેઠળ PM જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે શરૂઆત કરી છે આખા દેશમાં એનો લાભ આપણા રાજ્યને આપણા જિલ્લાને મળવાનો છે. અને આપણા જિલ્લાની વાત કરીએ તો લગભગ 1,21,000 પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે, એમાં લગભગ 6 લાખ જેટલા જે પરિવારના સભ્યો છે એને આ યોજનાનો લાભ આજે થવાનો છે, લગભગ 5 લાખ જેટલી રકમની સારવાર આપણી કેન્દ્ર સરકાર દ્વારા થવાની છે. આજનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત દેશના 10 કરોડ પરિવારોને આવરી લે છે, જેમાં 10 કરોડના અંદાજિત 50 કરોડ પબ્લિક એટલે કે પ્રજાને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ સરકારી યોજનામાં મળી રહેશે અને એનો શુભારંભ આજથી જ થઈ રહ્યો છે, જેના અનુસંધાનમાં અહીંયા પણ ટાઉન હોલ ખાતે પ્રોગ્રામ છે અને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે